आज कांग्रेस दिग्गज नेता अहमद पटेल दुखद अवसान समाचार थी नर्मदा जिले में नर्मदा कांग्रेस में घेरु शोक मोजू फरी वळ्युं छे। જેમાં આજે નાંદોદ તાલુકાના ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાન પીડી વસાવાને આ સમાચાર મળતા જ તેઓ ભાંગી પડ્યા હતા અને તેમના નિવાસ સ્થાને બુછાળ ખાતે પત્રકારો સમક્ષ શ્રદ્ધાંજલિ આપી અને તે વખતે તેઓ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા। ધારાસભ્ય પીડી વસાવા તેમજ પટેલને તેમના રાજકીય ગુરુ તરીકે ઓળખાવ્યા હતા અને રડતા રડતા ગદગદિત સ્વરે તેમણે જણાવ્યું હતું કે મને પીડી કહીને કોણ બોલાવશે। તેમણે અહેમદ પટેલને પોતાના આદર્શ માર્ગદર્શક અને રાજકીય ગુરુ તરીકે વર્ણવ્યા હતા। તેમણે અત્યંત આઘાતની લાગણી અનુભવતા જણાવ્યું હતું કે તેઓ હંમેશા ગરીબોની સેવા માટે જજુમ્યા હતા। તેમણે ભરૂચ અને નર્મદા જિલ્લાના ગરીબ આદિવાસીઓને હંમેશા ચિંતા કરી હતી। આજે મેં મારા લોકલાડીલા નેતા અને મારા રાજકીય ગુરુને ગુમાવ્યા છે। તેમણે તમામ વર્ગના ગરીબો આદિવાસીઓના ઉત્થાન માટે રાત દિવસ કામ કર્યા હતા, એને કેમ ભૂલી શકાય। તેમણે પોતાનું જીવન આખું કોંગ્રેસને સમર્પિત કર્યું હતું અને કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવામાં પોતાનું જીવન વિતાવી દીધું હતું। કોઈ પણ સમયે મુશ્કેલી આવે ત્યારે રાજનીતિના ચાણક્ય અહેમદ પટેલ સાહેબે ગમે તેવા પ્રશ્નો પણ ઉકેલવાની સૂઝબૂઝ ધરાવતા હતા। કોંગ્રેસે રાજકીય નેતા ગુમાવ્યા છે, આજે કોંગ્રેસ એમના વિના નિઃસહાય બની ગયું છે। આવી મહાન વ્યક્તિ દેશને અને કોંગ્રેસને હવે ક્યારેય નહીં મળી શકે। એમના નિધનના સમાચારથી અત્યંત દુઃખની લાગણી અનુભવું છું, આજે હું દિશાહીન બની ગયો છું। જી સર, અહેમદ પટેલના નિધન અંગે આપની પ્રતિક્રિયા? મારા શ્રદ્ધે મારા પરમ વંદનીય આદરણીય મારા આદર્શ મારા માર્ગદર્શક આદરણીય અહેમદ પટેલ સાહેબના નિધનના સમાચાર સાંભળીને અત્યંત આઘાતની લાગણી મને થઈ છે। અમે એક અમારા ગરીબોના હમદર્દ, ગરીબોની સેવા માટે આજીવન ઝઝૂમેલા ભરૂચ જિલ્લાના વિકાસના શિલ્પી ગરીબ આદિવાસી નબળા વર્ગના ઉત્થાન માટે સતત રાત દિવસ ચિંતા કરનારા અમારા લોકલાડીલા રાહબર ગુમાવ્યા છે। આ વિસ્તારનો હવે અમે અમારા સવાલો, ગરીબ લોકોના પ્રશ્નો કોને રજૂ કરીશું એની અમને મને સતત ચિંતા છે। આદરણીય અહેમદ પટેલ સાહેબે પોતાનું જીવન આજીવન કોંગ્રેસને સમર્પિત કર્યું, કોંગ્રેસના સંગઠન મજબૂત સંગઠન માટે, ગતિશીલ સંગઠન માટે, સારા દેશમાં ફરીને સંગઠનને મજબૂત કર્યું અને કોંગ્રેસ કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ મુશ્કેલીમાં આવે તો અમારા આદરણીય અહેમદ પટેલ સાહેબ જે અમારા રાજનીતિના ચાણક્ય હતા, કોઈ પણ પ્રશ્નો ઉકેલવાની જેમનામાં સૂઝબૂઝ અને આવડત હતી એવા અમારા રાષ્ટ્રીય નેતા દિગ્ગજ નેતાને ગુમાવ્યા છે। આજે કોંગ્રેસ અટુલી સહાય વગરની થઈ ગઈ હોય અમને લાગે છે, ખાસ કરીને મારા તો રાજકીય ગુરુ હતા। દીપક જગતાપનો રિપોર્ટ, રાજપીપળા।